નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સીવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્રો 2 વિભાગ એનું સોલ્યુશન જોઈશું. મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન તેમજ અન્ય વિષયના પણ સોલ્યુશન સચોટ અને PDF સ્વરૂપે તમને મળી રહેશે. તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1 કીધું છે જોડકા જોડો, તો ત્યાર પછી કીધું છે સત, ચિત્ત અને આનંદ. તો સત, ચિત્ત, આનંદ જે છે એ સામેથી ભારતની સંસ્કૃતિના પરિબળો છે. લીલા રંગનો ચણિયો જે કુમિન તરીકે ઓળખાય છે. ઢાઈ દિન કા ઝોપડા જે અજમેરમાં આવેલું છે. ત્યાર પછી મિત્રો ખરા ખોટા છે. જો દેશમાં આયાસ કરતા નિકાસ વધે તો વેપાર તુલા નકારાત્મક છે એમ કહેવાય. તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યાર પછી કીધું છે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. તો મિત્રો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 5 શું કીધું છે આપણને? જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત એટલે કે વર્જિન કહે છે. એટલે કે માનવી વગર જેનો ઉછેર થયો હોય એકદમ કુદરતી રીતે તેને વર્જિન કહે છે અથવા તો અક્ષત કહે છે. આ વિધાન મિત્રો સાચું છે. ત્યાર પછીનો પ્રશ્ન કીધું છે વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેરમાં આવેલું છે. એટલે સ્વિટ્ઝરલેન્ડ જે દેશ છે એના જીનીવા શહેરમાં વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય મથક આવેલું છે. મિત્રો તમે એક પ્રશ્ન 2 ધ્યાનથી સાંભળશો તો તમને જવાબ પણ આવડી જશે અને તમારે ક્યાંય લખવાની પણ જરૂર પડશે નહીં. ઈસવીસન 1972 પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો પૃથ્વી પરિષદનું આયોજન સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઈસવીસન 1972 પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. ક્યાં? તો સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. અને કઈ સાલમાં? તો ઈસવીસન 1972. કઈ પરિષદનું? તો પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન બાયોગેસ પ્લાન્ટમાંથી કઈ 2 બાબતો મેળવી શકાય છે? તો મિત્રો બાયોગેસ પ્લાન્ટમાંથી પદાર્થો સડવાથી મિથેન વાયુ મળે છે અને છાણામાંથી મળતા ગેસનો ગોબર ગેસ કહે છે અને તેમાંથી સારું ખાતર પણ બને છે. આ બાબતો મેળવી શકાય છે. એટલે 2 બાબતો. પહેલી બાબત એ કે મિથેન વાયુ જેનો આપણે CNG તરીકે ઉપયોગ કરીએ છીએ અને બાકીનો જે કચરો છે એનો આપણે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, ખાલી જગ્યા પૂરો. પ્રશ્નમાં કીધું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, સરોવરો, નદીઓ કે વૃષ્ટિ? તો જવાબ આવશે વૃષ્ટિ. એટલે કે વરસાદ એ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. ખાલી જગ્યા કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ છે. તો કુરલ જે છે એ કવિ તિરુવલ્લરનો પ્રખ્યાત ગ્રંથ છે. ત્યાર પછી કીધું છે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા ખ્યાલ છે. તો મિત્રો આર્થિક વિકાસ જે ગુણાત્મક છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકાસાત્મક ખ્યાલ છે. મિત્રો આમાંથી તમને પેપર કેવી રીતે લખવું એની પણ સમજ મળી રહેશે. તમે જોઈ શકો છો કે કેટલું સ્વચ્છ, સુંદર અક્ષરે અને સરળતાથી વાંચી શકાય એ રીતે લખાણ કરેલું છે. તો તમારે પણ બોર્ડની પરીક્ષામાં આ જ રીતે લખાણ કરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? તો મિત્રો આજે 15 માર્ચ છે એ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખાય છે. હવે તમને પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે? તો 15 માર્ચ. તો આ એક જ પ્રશ્ન થયો પણ ઉલટાઈને પણ પૂછી શકાય એટલે તમારે ખાસ ધ્યાનથી બધા જ પ્રશ્નો તૈયાર કરવાના છે. ત્યાર પછી કીધું છે ગ્રાન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે? મિત્રો આ જે ગ્રાન્ડ એનિકટ જે છે એ બંધનું નિર્માણ કાવેરી નદી પર થયું છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 15, નીચેના દેશોનો માનવ વિકાસ અંકના ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ જોડ સાચું બનશે? હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું કયો ક્રમ કીધો છે, ઉતરતો કે ચડતો. તો એમાં ગોઠવશો તો પહેલા આવશે શ્રીલંકા, ત્યાર પછી ભારત, ત્યાર પછી ભૂતાન, ત્યાર પછી નેપાળ. પ્રશ્ન નંબર 16 કીધું છે આપેલ આકૃતિ કઈ બાબત દર્શાવે છે? તો મિત્રો તમને જે અસાઇનમેન્ટમાં આકૃતિ આપી છે એ મેં આકૃતિ દોરી નથી, તો એ આકૃતિ તમને નાગરિકના અધિકારોની બાબત દર્શાવે છે. તો મિત્રો અહીં આપણે પ્રશ્નપત્ર 2 વિભાગેનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારે PDF જોઈતી હોય ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના બધા જ પ્રશ્નપત્રોના ઉત્તરો સહિત, તો તમે ચેનલ સાથે બન્યા રહો. ટૂંક જ સમયમાં જ્યારે પણ એ લખાવી જશે ત્યારે તમને PDF સ્વરૂપે મળી જશે. વિડીયોને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.